નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે નવો ટોપિક થી શરૂઆત કરીએ. છેલ્લે આપણે પૂરો કરેલો હતો, જે ટોપિક હતો એ હતું ભાજન. નવો ટોપિક આવે છે એ છે અવખંડન. અવખંડન એટલે શું? તો કે ભાઈ, કેટલાક સજીવો એવા હોય છે કે જે સજીવ શરીરના ખંડ થાય, ખંડ એટલે ટુકડા, ને થયેલા ટુકડા જે છે એ ટુકડા એ પાછા સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. દાખલા તરીકે કહું તો કે ભાઈ, સ્પાઇરોગાયરા છે, તંતુમય લીલ છે, આ બધા સજીવો એવા હોય છે કે જે સજીવ શરીરની જો આપણે રચનાની વાત કરીએ તો આ સજીવ શરીર જી છે, બરાબર, એ સજીવોનો શરીર બાળ સજીવ, તો આપણને જે આવા બે બાળ સજીવ સ્પાયરોગાયરા મળે છે, આ બંને બાળ સ્પાઇરોગાયરા જે છે એ ભવિષ્યમાં સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. તો મિત્રો, આ પ્રકારનું જે પ્રજનન છે જેને આપણે અવખંડન કહીએ છીએ. તો અવખંડન કોને કહેવાય? કે ભાઈ, કેટલાક હવે બહુ કોષીયની વાત કરીએ, એની પહેલા જે વાત કરી એક કોષીયની વાત કરીએ, કે કેટલાક બહુ કોષીય સજીવો એવા છે કે જે સજીવોના નાના નાના ટુકડાઓ અવખંડિત થાય, બરાબર, નાના નાના ટુકડાઓ થઈ જાય, તો આ જે ક્રિયા છે, આ જે પ્રજનનની પદ્ધતિ છે જેને અવખંડન કહે છે, ને આ જે દરેક ટુકડો જે છે, દરેક ટુકડાને કહેવાય ખંડ. દરેક ટુકડાને શું કહેવાય? ખંડ. આ ખંડ જે છે એ જ વૃદ્ધિ પામી અને ભવિષ્યમાં નવા સજીવ તરીકે વર્તે છે. બહુ નાનો એવો પ્રશ્ન છે, આ પ્રશ્ન આપણને બે માર્કમાં પૂછો. તો ચાલો લખીએ મિત્રો પ્રશ્ન. પ્રશ્ન બનશે કંઈક આવો, ક્વેશ્ચન જો છે મિત્રો. ક્વેશ્ચન શું કે છે? તો પ્રશ્ન છે, ગુણોદ લખો અવખંડન. અવખંડન જે છે, આ બરાબર, એ ટૂંકનો લખો અવખંડન ની પહેલા આપણે વ્યાખ્યા શું કે છે કે ભાઈ, કેટલા બહુકોષીય સજીવો જે છે, એક કોષી નહીં બહુકોષીની વાત કરી, કેટલાક બહુકોષીય સજીવો, કેટલાક બહુકોષીય સજીવો છે નાના નાના ટુકડાઓમાં અવખંડિત એટલે કે વિભાજિત થાય છે, અવખંડિત થાય છે, ટુકડા વિભાજિત થાય છે, અને જેને આપણે શું કહીએ છીએ, અવખંડન કહે છે. આ જે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય એ નાના નાના ટુકડાઓને બરાબર તો શું કહેવામાં આવે છે? અવખંડન કહે છે. હવે આગળ આપણે દાખલા તરીકે અવખંડન અહીંયા ઉદાહરણમાં મેં બતાવ્યું છે કે આ એક આખું સ્પાઇરોગાયરા હતું, એના બે ટુકડા થયા રેડી. તો આ દરેક ટુકડો જે છે, દરેક ટુકડાને શું કહેવાય છે? તો કે આ દરેક ટુકડાને ખંડ કહે છે. દરેક ટુકડાને શું કહેવાય? ખંડ કહે છે. ના ખંડ જે છે એ ખંડ
વૃદ્ધિ પામી અને નવા સજીવ જી છે એ નવા સજીવના તુલ્ય પરિણામે છે. તો શું કે છે તેમાં અહીંયા આ એક આખું સ્પાયરો ગયેલા હતા, એના ટુકડા થયા, નખલ બન્યા, હરેક ખંડ જે છે એ વૃદ્ધિ પામી અને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. દાખલા તરીકે આપણે લખવું હોય તો આપણે લખી શકીએ કે દાખલા તરીકે કોની વાત કહીએ તો કે સ્પાયરો ગયેલા અને બીજું આવે છે તંતુમય લીલ. સ્પાયરો ગયેલા અને તંતુમય લીલ જે છે એ અવખંડના ઉદાહરણ છે. આજે આકૃતિ મેં તમને દોરી દીધી છે, તમારે અહીંયા લખી લેવાનું છે બરાબર. એટલે અહીંયા એક મેં છતાં હું ફરી એકવાર દોરી દઉં. આકૃતિ દોરવી ફરજિયાત છે. તો આ જે છે કે સ્પાયરો ગયેલા બરાબર, આ સ્પાયરો ગયેલા જે છે એની રચના આપણે દોરીએ. જે ટુકડા જે છે એના ખંડ કહેવાય, આ ખંડ જે છે એ ફરીથી વિકાસ પામી બરાબર નવા સજીવ તરીકે વર્તે. મિત્રો આ જે ખંડ હતા એ ખંડ માંથી નવા સજીવ તરીકે વર્તે છે. બસ આ ટૂંકમાં પૂરી થઈ ગઈ અવખંડ. અવખંડ બાદનો નવો ટોપિક આવે છે એ છે પુનઃ જનન અથવા પુનઃ સર્જન. શું નવા ટોપિક નું નામ છે તો કે પુનઃ જનન અથવા પુનઃ સર્જન. હવે પુનઃ જનન અથવા પુનઃ સર્જન જે છે એ શું છે? કેટલાક સજીવો એવા છે કે જે સજીવોની અંદર તમને આવી રીતે પુનર્જન્મ જોવા મળશે. દાખલા તરીકે વાત કરું તો પ્લેનેરિયા જે છે એ પ્લેનેરિયામાં તમને પુનર્જન્મ જોવા મળશે. શું છે હું તમને દોરી નાખું પહેલા સમજાવી દઉં છું. જો તો પ્લેનેરિયા જે છે એ પ્લેનેરિયાની રચનાની જો આપણે વાત કરીએ તો આ સજીવ જે છે આવી રચના ધરાવે છે બરાબર. તો પ્લેનેરિયા જે છે આ પ્લેનેરિયાના માની લો કે ત્રણ ટુકડા થાય છે. આ એનો એક ટુકડો, બીજો ટુકડો અને નીચે આવે છે ત્રીજો ટુકડો. તો હવે શું બને છે? હવે બને છે વાત એવી કે પ્લેનેરિયાના આજે ત્રણે ત્રણ ટુકડા જે છે એ ત્રણે ત્રણ ટુકડા બાકી રહેલા ભાગ જે છે એ પોતાની રીતે આપને ફરીથી એ કોષ વિભાજન દ્વારા કોષનું નિર્માણ કરી, પેશીનું નિર્માણ કરી અને બાકીના અંગ જે છે એ નિર્માણ કરી લે છે, બાકીના શરીરનું દેહનું નિર્માણ કરે છે. તો આ પ્રકારનું જે સર્જન થાય એને પુનર્જનન કહેવામાં આવે છે. દાખલા તરીકે હું લઉં છું તો એમાં ઉપરનો પહેલા આ ભાગ આપણે લઈએ. તો આટલો ભાગ જે છે એ ઓલરેડી હતો બરાબર, આ જે ઉપરનો ભાગ જે છે એ દર્શાવ્યો છે. તો હવે બાકીનો ભાગ નથી બરાબર. એવી રીતે અહીંયા બીજો ભાગ જે છે એમાં ખાલી વચ્ચેનો આટલો જ ભાગ છે, એ સિવાયનો કોઈ ભાગ નથી. ને ત્રીજો ભાગ જે છે એમાં ખાલી આટલો ભાગ છે, એ સિવાયનો ભાગ છે નહીં. તો પુનઃસર્જન શું કહે છે? તો પૂર્ણ વિભેદિત સજીવ છે, આખું વિભેદિત સજીવ શરીર એક બે અને ત્રણ ભાગમાં વિભેદિત થયું. તો પૂર્ણ વિભેદિત સજીવ શરીર જે છે સજીવ શરીરનો આ જે ભાગ જે છે એ ભાગમાંથી જ આખે આખા નવા સજીવનું નિર્માણ કરે છે. જો અહીંથી હવે નવા સજીવનું નિર્માણ કરે છે તો આ એક સજીવ બની ગયું. એવી રીતે અહીંથી ફરીથી એકવાર એટલે નવા સજીવનું નિર્માણ કરે છે. આ તૂટક રેખાવાળો ભાગ જેટલો જે છે
એ નવા સજીવની નિર્માણ રચના બતાવે છે. બરાબર, અહીંયા પણ નવા સજીવનું નિર્માણ થાય છે ને અહીંયા પણ આ બાકી રહેતો ભાગ જે છે એ બાકી રહેતા ભાગમાંથી બરાબર છે નવા સજીવ જે છે એ નવા સજીવ શરીરનું નિર્માણ થાય છે. તો મિત્રો પુનઃસર્જન શું છે અથવા પુનર્જનન શું છે કે પૂર્ણ વિભેદિત, પૂર્ણ એટલે પૂરેપૂરું વિભેદિત સજીવનું શરીર છે. તો આ સજીવ શરીર જે છે એ સજીવ શરીરના શું છે તેને જે પૂર્ણ વિભેદિત થઈ જાય એક બે અને ત્રણ પૂર્ણ વિભેદિત સજીવના શરીર જે છે એ સજીવ શરીરના ભાગમાંથી આ નવા સજીવનું નિર્માણ થાય છે. તો આ જે ક્રિયા થઈ એ ક્રિયાને પુનઃજનન અથવા પુનઃસર્જન કહે છે. બરાબર મિત્રો, ફરમાં થાય છે કે જ્યારે પિતૃ શરીર છે આ પિતૃ શરીર એ પિતૃ શરીરના ટુકડાઓ થઈ જાય ને ટુકડાઓ તેના હરેક ટુકડામાંથી નવો સજીવ વૃદ્ધિ પામે છે. અહીંયા ત્રણ ટુકડા ત્યાં ને ત્રણ સજીવ જે છે એ વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે. હાઇડ્રા છે, ક્રેનેરિયા છે, તારા માછલી છે, આ બધા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓની અંદર પુનઃજનન અથવા પુનઃસર્જનની પ્રક્રિયા જોવા મળે છે. પુનઃસર્જન જે છે એ પુનઃસર્જનમાં જે છે એમાં એટલે વિશિષ્ટ પ્રકારના કોષો. આ વિશિષ્ટ પ્રકારના કોષો જે છે એ કોષો તો એ કે કોષ વિભાજન થાય, વારંવાર પુનરાવર્તિત થાય, બરાબર મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરી દે ને એ કોષો ભેગા મળી ને પેશીની રચના કરે છે. પણ આ જે પરિવર્તન છે બહુ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે થતું હોય એટલે ધીરે 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 આખા આખા ભાગ જે છે એ ભાગનું નિર્માણ કરે છે. બરાબર મિત્રો, આ ઘટના કે ભાઈ કઈ કહેવાય પુનઃજનન અથવા પુનઃસર્જન. જો શું કે છે તો મિત્રો અહીંયા નવો પ્રશ્ન બની જાય. પ્રશ્ન છે આ કે પુનઃજનકો કઈ તો કે પુનઃજનન અથવા પુનઃસર્જન. બરાબર, તો પેલા હંમેશા વ્યાખ્યા, તો વ્યાખ્યા શું કહે છે હમણાં મેં કીધું પ્રમાણે કે પૂર્ણ વિભેદિત આખ્યાતું સંપૂર્ણ વિભેદિત એટલે ટુકડા થયેલું પૂર્ણ વિભેદિત સજીવો જે છે એ સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. પૂર્ણ વિભેદિત સજીવ જે છે એ સજીવના શરીરમાંથી નવા સજીવનું શું થાય છે કે નવા સજીવનું નિર્માણ થાય છે. આ જે ક્રિયા છે એ ક્રિયાને પુનઃસર્જન છે. હમણાં ભણીને મિત્રો આપણે સમજાવ્યું છે કે પ્લેનેરિયા જે છે એમાં તમે હાઇડ્રા પણ લઈ શકો, એના સજીવ શરીર જે છે એ સજીવ શરીર વિભેદિત ને સજીવ શરીરના અનેક ભાગમાંથી એક સજીવમાંથી ત્રણ સજીવ જે છે એનું નિર્માણ થાય છે. બરાબર, તો ઘણા વિચાર કર્યો પિતૃ સજીવનું શું થયું, પિતૃ સજીવના ટુકડા થઈને જ ભાઈ નવા ત્રણ સજીવ બન્યા ને, તો નવા ત્રણ સજીવમાં પિતૃ સજીવ સમાવિષ્ટ છે જ ઓલરેડી. બરાબર, જો શું કહે છે એના પછીનો મુદ્દો બને કે જો જે પિતૃ શરીર છે કે જેમાંથી નિર્માણ પામ્યા બધા એ પિતૃ શરીર તૂટીને કેટલાક ટુકડાઓ જે છે તે કેટલાક ટુકડાઓ થઈ જાય છે અને આ ટુકડાઓમાંથી કેટલાક
વૃદ્ધિ પામી ને નવા સજીવનો વિકાસ કરે છે. નવા સજીવમાં વિકાસ પામે છે કે પિતૃ શરીર જે છે પિતૃ શરીરના ટુકડા થઈ જાય છે, પણ આ ટુકડા થયેલા સજીવો જે છે એ ટુકડાઓમાંથી શબ્દ ઉપર ધ્યાન આપજો, કેટલાક બધાને કેટલાક વૃદ્ધિ પામે છે અને નવા સજીવમાં વિકાસ પામે છે. આ રચના કોના માં હોય છે? આ રચના ધરાવતા સજીવો કયા કયા છે? દાખલા તરીકે કેવું હોય આપણે તો કે હાઈડ્રા છે, આ ઉપરાંત કે પ્લેનેરિયા છે, આ ઉપરાંત કે તારા માછલી છે વગેરે પ્રાણીઓ જે છે બરાબર એ આ પ્રાણી વગેરે જેવા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ પુનઃ જનન દર્શાવે છે. તો આ પુનઃજનનની રચના જે છે આવતા પ્રાણીઓમાં છે. સજીવો એવા છે તેના શરીરનો ટુકડા થઈ જાય તો નવો ટુકડો જે છે વિકાસ પામે છે. તો કઈ રીતે થાય છે એના માટે જવાબદાર કારણ શું છે? એના માટે જવાબદાર કારણ છે વિશિષ્ટ કોષ. કે ભાઈ પુનઃજનન જે છે એ પુનઃજનન એ વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. પુનઃજનન કોના દ્વારા થાય છે? વિશિષ્ટ કોષો દ્વારા. ને આ કોષો જે છે એ કોષો તરીકે પુનરાવર્તિત કોષ વિભાજન જે છે એ પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે છે. ને આ કોષો જે છે એ કોષોનો સમૂહ શું કરે છે? કોષોનો સમૂહ જે છે એ પેશીનો નિર્માણ કરે છે. બરાબર મિત્રો, જો શું કીધું મેં કે ભાઈ કોષ વિભાજનથી બરાબર એની અંદર એક વિશિષ્ટ પ્રકારના કોષો છે. આ વિશિષ્ટ પ્રકારના કોષોની અંદર ગુણધર્મ છે કોષ વિભાજન. વારંવાર કોષ વિભાજન પામી ને શું કરે છે? તો એ કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષો બનાવે, કોષો જે છે એ ભેગા મળી અને પેશીનું નિર્માણ કરે છે. આપણને ખબર છે કોષ ભેગા મળી પેશી બનાવે ને પેશીઓ જે છે એ ચોક્કસ સ્વરૂપે ક્રમબદ્ધ રીતે વ્યવસ્થિત રીતે એકબીજા સાથે જોડાઈ જાય અને શરીર રચનામાં પરિણમે છે. જો નિર્માણ પામે છે એના પછીનો મુદ્દો કે છે આ પરિવર્તન જે છે એ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય છે અને સજીવ શરીરનું નિર્માણ થાય છે. જો મિત્રો અહીંયા શું વાત કરી આપણે કે ભાઈ આ એની અંદર જે કઈ પણ ફેરફાર થાય છે એ ફેરફાર ખૂબ જ વ્યવસ્થિત રીતે અને ક્રમબદ્ધ રીતે થાય છે. બરાબર છે કે જે કોષ જે છે કોષ વિભાજન થાય પછી એ બધું વ્યવસ્થિત ક્રમબદ્ધ રીતે થાય છે ને ક્રમિક રીતે આ ફેરફાર થાય ને પછી એ જે છે એમાંથી સજીવ શરીર જે છે એ સજીવ શરીર જે છે નિર્માણ પામે. આગળ જે આ બાબા આપણને એક એવી રીતે કહે છે કે ભાઈ શું
પુનર્જનન જે છે પ્રજનન જેવું છે કે ના તો નવો પ્રશ્ન પણ બની શકે, નાનો ટોપિક પણ બની શકે, છતાં આ મુદ્દા આજે કનેક્ટેડ છે. પ્રશ્ન એ છે કે ભાઈ પુનઃજનન અને પ્રજનન બે સેમ છે? તો કે પુનઃજનન અને પ્રજનન બંને સમાન નથી. કારણ શું છે? કારણ કે મોટા ભાગના સજીવ શરીરનો ભાગ કે ટુકડાઓ જે છે એ સજીવ શરીરના ભાગ કે ટુકડાઓમાંથી નવા સજીવ જે છે ઉત્પન્ન થઈ શકતા નથી. જો મિત્રો અત્યારે જ આપણે અહીંયા રાઉન્ડ અપ કરેલો તો કેટલા પક કે પિતૃ શરીરના જ્યારે ટુકડા થાય ત્યારે ટુકડામાંથી નવા સજીવ નિર્માણ પામે પણ કેટલા, પરંતુ આ જે છે પ્રજનનની ક્રિયા દરમિયાન નવા સજીવનું નિર્માણ મોસ્ટ ઓફ થાય છે અને હરેક હરેક ટુકડાનું નવા સજીવ તરીકે નિર્માણ પામતું નથી. આથી પ્રજનન અને પુનર્જનન એ બંને એકબીજાથી કેવા છે? અલગ છે. તો એ મુદ્દો આવો બને કે આમ છતાં શું કે છે? આમ છતાં તો કે ભાઈ પુનઃજનન જે છે એ પુનઃજનન કે પ્રજનન પુનઃજનન અને પ્રજનન સમાન નથી. આવો પ્રશ્ન પણ પૂછાય છે કે શા માટે ભાઈ પુનઃજનન અને પ્રજનન સમાન નથી? આપણે લખીએ છીએ પુનઃજનન અને પ્રજનન સમાન નથી, શા માટે? આખો મુદ્દો છે ભગવાનથી પ્રશ્ન તરીકે દર્શાવીને લખું છું. આ અહીંયા કનેક્ટેડ ચાર ભાગ છે. સમાન નથી શા માટે નથી? કારણ કે શું છે કે મોટા ભાગના સજીવો જે છે તે મોટા ભાગના કે સજીવોના શરીરના જે શરીરના જે ભાગ છે કે ટુકડા છે એ ભાગ કે ટુકડાઓ જે છે એ ટુકડામાંથી ભાગ કે ટુકડા જે છે ટુકડામાંથી સામાન્યતઃ શું થાય છે? નવો સજીવ જે છે એ નવો સજીવ ઉત્પન્ન થતો નથી. અહીંયા મોસ્ટ ઓફ એવું બને છે કે ભાઈ અહીંયા પુનઃજનન અને પ્રજનનમાં સૌથી મોટો તફાવત એ છે કે જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય યોગ્ય રીતે તો એમાંથી નવો સજીવ નિર્માણ પામે છે, પરંતુ જ્યારે પુનઃજનન જે છે એની અંદર સજીવ શરીરના ટુકડા થઈને ભાગ થાય તો એ હરેક ટુકડા કે હરેક ભાગમાંથી નવો સજીવ જે છે ઉત્પન્ન થઈ શકતો નથી. મિત્રો તમારે આકૃતિ દોરવી પડે, હમણાં જ મેં તમને દોરીને બતાવી હતી સૌ પ્રથમ પેલા ઉદાહરણમાં, એ જ આકૃતિ અહીંયા દોરવાની થાય છે. આખો ટોપિક ફરી દેખવા કહી દઉં, આ પ્રશ્ન પૂછાય તો 3 માર્કમાં પૂછાય. શું કહે છે? કે પુનર્જનન અથવા પુનઃસજીવ કે ભાઈ પૂર્ણ વિભેદિત સજીવો જે છે એ પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું શું થાય છે? નિર્માણ થાય છે. કે નવા સજીવનું નિર્માણ થાય આ ક્રિયાને પહેલા શું કીધું? પુનઃજનન કે પુનઃસર્જન કહે છે. જો પિતૃ શરીર જીવ છે એ પિતૃ શરીરને તૂટીને એના ટુકડાઓ થાય, બરાબર? તો એ ટુકડાઓ થઈને આ ટુકડાઓમાંથી કેટલાક બધા જ નહીં કેટલાક વૃદ્ધિ પામી એ નવા સજીવ તરીકે વિકાસ થાય છે. ઉદાહરણ તરીકે આપણે સજીવનું હાઇડ્રા છે, મેલેરિયા છે, પછી તારા મછલી છે, આ બધા. તો કે પુનર્જનન કેવી રીતે? નવા સજીવનું નિર્માણ કરે છે. આ બાબતે આમ છતાં જે છે પુનર્જનન અને પ્રજનન ની સમાન આ નાનો પ્રશ્ન પણ બની શકે, પણ આની કનેક્ટેડ છે. શા માટે? કારણ કે સજીવ પ્રજનનની જે ક્રિયા છે એમાં નવા સજીવનું નિર્માણ થાય છે, પણ અહીંયા જેટલા ટુકડાઓ થયેલા છે એ થયેલાઓ તમામે તમામ ટુકડા જે છે નવા સજીવ તરીકે વર્ત છે એવું જરૂરી બનતું નથી. નવા સજીવ તરીકે વર્તે પણ ખરા અને ન પણ વર્તે એવું બની શકે. હવે એના પછીનો પ્રશ્ન આપણે લઈએ, એના પછીનો પ્રશ્ન બનશે કલિકા સર્જન. હાઇડ્રા જે છે એ હાઇડ્રા એક દરિયાઈ પ્રાણી છે. તો કે હાઇડ્રા જે એવા કેટલાક પ્રાણીઓ એવા છે, બરાબર,
તો કે હાઇડ્રા જે છે મૂળ નથી હાઇડ્રા છે તો કે હાઇડ્રા જે હાઇડ્રા જેવા છે કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જે પ્રાણીઓ એની અંદર રહેલા જે આ પુનઃસર્જન કરતા કોષો જે એમાં આપણે ભણ્યા હતા એ પુનઃસર્જન કરતા કોષો જે છે એ કોષોનો ઉપયોગ જે છે એ કલિકા સર્જન કરવા માટે કરે છે કેવી રીતે કે એ જે પુનઃસર્જન કરી એનો કોષનો કેટલો ભાગ બહાર વૃદ્ધિ પામે છે ધીરે 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 આ ભાગ જે છે એ વૃદ્ધિ પામતો જાય છે અને પછી એક સમય એવો આવે બરાબર આ જે વૃદ્ધિ પામેલો બહારનો ભાગ છે જેને કલિકા કહેવાય હવે આ કલિકા જે છે ધીરે ધીરે વૃદ્ધિ પામી એક સમય એવો આવશે કે પિતૃ સજીવ જે છે એ પિતૃ સજીવથી છૂટું પડી જાય છે અહીંથી આ છૂટું પડી જાય ત્યારબાદ આ હાઇડ્રા જે છે બરાબર મેની બાજુમાં નાનું એવું હાઇડ્રા જે છે એટલે બાળ હાઇડ્રા જે છે એ ઉત્પન્ન થાય છે તો મિત્રો આ હતી એની કલિકા કલિકાનો ભાગ ટૂંકો છૂટો પડ્યો છે ટુકડો થી છૂટો પડ્યો એમાંથી બાળ કલિકા જે છે એ સર્જન પામે છે આ મુદ્દો તો કલિકા સર્જન બહુ ઇઝી ટોપિક છે બહુ સરળ છે બરાબર જો શું કહે છે કલિકા સર્જન તો નવી ટૂંકનો લઈએ ટૂંકનો જ લખો કલિકા સર્જન કઈ ટૂંકનો થાય એવી કલિકા સર્જન તો કે ભાઈ હાઇડ્રા જેવા જે પ્રાણીઓ છે એની વાત કરીએ તો એ કે હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ જે છે હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ તો કે એના જે પુનર્જન્મની જે કોષ છે એ પુનર્જન્મની તો કે ક્ષમતાવાળા કોષનો ઉપયોગ જે છે એ કોષનો ઉપયોગ શેના માટે તો કે કલિકા સર્જન કલિકા સર્જન માટે કરે છે ઘણા આ જ કોષનો ઉપયોગ પુનઃજનન માટે કરે છે જ્યારે આ જે છે એ જ કોષનો ઉપયોગ આ ઈ કોષ એટલે કયા પુનઃજનન કોષનો ઉપયોગ શેના માટે કરે છે કે કલિકા જે છે એના સર્જન કરવા માટે શું થાય છે તો એમાં કે ભાઈ હાઇડ્રા જે છે તો હાઇડ્રા તો કે હાઇડ્રામાં જે કોષ છે બરાબર દાખલા તરીકે આપણે અહીંયા દોરીને તમને બતાવું કે ફરીથી એક વાર આપણે હાઇડ્રા દોર્યું આ બરાબર તો હાઇડ્રા જે છે એ હાઇડ્રાના આ ભાગ જે છે દાખલા તરીકે અહીંયા આપણે કોષ વિભાજનની રચના કરીએ તો આ ભાગ જે છે એનો તો કે અહીંયા કોષ વિભાજન થયો અને થોડો ભાગ બહાર તરફ ઉપસી આવે છે હવે શું થાય છે કે આ જે ભાગ બહાર ઉપસી આવે બરાબર છે આ ઉપસી આવેલા ભાગ જે છે જેને કલિકા કહે છે વિકાસ પામે છે ઉપસી આવે છે અને તે વિકાસ પામે છે આ ઉપસી આવેલા ભાગ ઉપસી આવેલા ભાગ શું કહેવાય કલિકા આ પેલા ઉપસી આવ્યું હવે એ વિકાસ પામે છે ધીરે ધીરે રેડી તો એને કલિકા કહે છે આ ભાગને હવે આપણે કહીશું શું કલિકા બરાબર છે ધીરે ધીરે કલિકા બની ગઈ આગળ કે છે કલિકા જે છે એ જ કલિકા વૃદ્ધિ પામી અને બાળ સજીવમાં ફેલાઈ ગયા છે આગળ કીધું કે કલિકા શું થાય છે વૃદ્ધિ પામી અને બાળ સજીવ જે છે એ બાળ સજીવમાં ફેરવાય છે અને તો કે પૂર્ણ વિકાસ પામતા જ્યાં પિતૃ જીવ છે
એ પિતૃથી અલગ થઈ અને સ્વતંત્ર સજીવ બને. મિત્રો, અહીંયા કનિકાજી છે એ ધીરે ધીરે જ્યારે વિકાસ પામી જાય તો વિકાસ પામી અને જે પિતૃજી છે પિતૃથી અલગ થઈ અને સ્વતંત્ર સજીવજી છે એ સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે. આને કહેવાય બાળ. મિત્રો, આવી રીતે નવ બાળ એટલા વિકાસ પામે છે. તો આજે આપણે અહીંયા આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર, હવે આના પછીનો નેક્સ્ટ લેક્ચર જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી નવા ટોપિક સાથે મળશું. બરાબર મિત્રો, ઓકે, થેન્ક યુ.